ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો કોવિડ નાઇન્ટીનને કારણે આપણે ક્લાસરૂમની જગ્યાએ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર ભણવું પડે છે પણ પરિસ્થિતિ એવી છે કે આપણે એની ફરિયાદ કર્યા કરીએ એના કરતાં પરિસ્થિતિ આપણે બદલી ના શકવાના હોય એ પરિસ્થિતિને અનુકૂળ થઈ અને જે કંઈ કાર્ય કરવાનું છે એ જો આપણે નિષ્ઠાપૂર્વક કરીએ એ જ અત્યારે તો આપણું લક્ષ્ય છે મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ છે પ્રકરણ એકમાં તમે જોયું કે આપણી આસપાસના દ્રવ્યો આપણે જોયું કે આપણે આપણી આસપાસ જે કોઈ પણ દ્રવ્યો જોઈએ છીએ એટલે કે જે કોઈ પણ વસ્તુઓ જોઈએ છીએ જુદા જુદા આકાર જુદા જુદા કદ ધરાવતી જે કોઈ પણ વસ્તુઓ આપણે બ્રહ્માંડમાં જોઈએ છીએ એ જે વસ્તુઓ જે સામગ્રીમાંથી બની છે જે મટીરિયલ આની અંદર વપરાયું છે એ મટીરિયલ એ સામગ્રી એટલે દ્રવ્ય દ્રવ્યની આપણે ત્રણ અવસ્થાઓ પણ જોઈ ઘન પ્રવાહી અને વાયુ તેમજ આપણે દ્રવ્ય પદાર્થના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો પણ જોયા હવે આ પ્રકરણની અંદર આપણે પ્રકરણ બેમાં આપણે આ દ્રવ્ય શુદ્ધ છે શુદ્ધ પદાર્થની આપણે વ્યાખ્યા આપવાની છે સમજવાનું છે દ્રાવણ એટલે શું સમાન દ્રાવણ વિસમાન દ્રાવણ નિલંબિત દ્રાવણ કલીલ દ્રાવણ વગેરે દ્રાવણના ગુણધર્મો પણ આપણે જોવાના છે ઉપરાંત આપણે મિશ્ર ધાતુઓ કોને કહેવાય તેમજ આપણે ઘટકોના અલગીકરણની બધી પદ્ધતિઓ પણ જોવાની છે તો આપણે પ્રકરણની શરૂઆત કરીએ પ્રકરણ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે પ્રકરણ બે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે દોસ્તો આપણે બજારમાંથી દૂધ લાવીએ કે ઘી લાવીએ કે મીઠું લાવીએ તેના પેકેટ ઉપર જો આપણે બરાબર ધ્યાનથી જોઈએ તો લખેલું હોય પ્યોર મિલ્ક ઓરિજિનલ ઘી પ્યોર સોલ્ટ આ રીતનું લખાણ આપણને જોવા મળે એટલે કે બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેવી કે દૂધ ઘી માખણ મીઠું મરી મસાલા પીવાલાયક પાણી અથવા ફળોના રસ વગેરે શુદ્ધ છે કે નહીં તે આપણા જેવા સામાન્ય માણસ કેવી રીતે નક્કી કરીએ તો આપણે એમ કહીએ કે એમાં કોઈ પ્રકારની ભેળસેળ નથી કોઈ મિલાવટ નથી એટલે આપણા માટે એ વસ્તુ શુદ્ધ પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુઓ ખરેખર શુદ્ધ છે તો ના વિજ્ઞાનની ભાષામાં વૈજ્ઞાનિકો એમ કહે છે કે આ પદાર્થો તો બધા મિશ્રણ છે તેથી જ તેને શુદ્ધ ના કહી શકાય ઉદાહરણ તરીકે દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે એક શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો કે તમને એક જ પ્રકારના કણો દેખાય છે તો આવા પદાર્થને વૈજ્ઞાનિકો શુદ્ધ પદાર્થ તરીકે ઓળખાવે છે દોસ્તો આ જે દ્રવ્ય પદાર્થો છે એને કોઈ ભૌતિક પ્રક્રિયાથી આપણે અલગ કરી શકતા નથી એટલે કે શુદ્ધ પદાર્થની અંદર અન્ય કોઈ દ્રવ્યના કણો હોતા જ નથી કે જેથી કરીને આપણે એને અલગ કરી શકીએ ભૌતિક પ્રક્રિયાઓ એટલે આપણે સાતમા આઠમા ધોરણની અંદર શીખી ગયા છીએ કે ઉણપવું ગાળવું ચાળવું વીણવું વગેરે જેવી આપણે જે ભૌતિક પ્રક્રિયાથી આપણે બે પદાર્થો મિશ્ર થઈ ગયા હોય અને તેને આપણે છૂટા પાડીએ તો આ શુદ્ધ પદાર્થો જે છે એની અંદર તો અન્ય કોઈ દ્રવ્યના કણો હતા જ નથી કે જેથી કરીને આપણે એને અલગ પાડી શકીએ એટલે આમ શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મ તો એક સમાન જ રહે છે જેમ કે મીઠું હોય તો દરિયાનું મીઠું હોય કે પછી આપણે લેબોરેટરીની અંદર બનાવેલું મીઠું હોય પણ એના ગુણધર્મ તો કેવા હોય એક સરખા જ હોય છે આમ શુદ્ધ દ્રવ્યની વ્યાખ્યા મુજબ આપણે ચોવીસ કેરેટનું સોનું હોય તો તેને આપણે શુદ્ધ ગણી શકીએ કારણ કે એમાં ફક્ત ને ફક્ત સોનાના જ કણો આવેલા હોય છે માટે એને આપણે શુદ્ધ દ્રવ્ય પદાર્થ કહી શકીએ એવી જ રીતે આપણે જે રોજ પાણી પીએ છીએ એને આપણે શુદ્ધ કહી શકીએ ભલે ફિલ્ટર કરેલું હોય તો પણ આપણે એને શુદ્ધ કહી શકતા નથી કારણ કે એની અંદર બધા સારો ઓગળેલા હોય છે શુદ્ધ પાણીનો અર્થ એવો થાય કે ફક્ત તોને ફક્ત એચ ટુ જ કણો હોવા જોઈએ કે નિસ્યદિત પાણી ડિસ્ટીલ વોટર તો તેને આપણે શુદ્ધ પાણી કહી શકીએ આપણી આસપાસ જોવા મળતા દ્રવ્ય પદાર્થને જો ધ્યાનથી આપણે જોઈશું તો તેઓ બે અથવા બેથી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે ઉદાહરણ તરીકે દરિયાનું પાણી ખનીજો માટી વગેરે તમામ મિશ્રણ છે દોસ્તો હવે આપણે મિશ્રણ એટલે શું વોટ ઇઝ અ મિક્સચર એ જોઈશું બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે દાખલા તરીકે દૂધ તો દૂધ એ પાણી ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે દરિયાનું પાણી જો આપણે લઈએ તો તે ખનીજો અને માટીનું મિશ્રણ છે આવા જે પદાર્થો છે એ પદાર્થોને આપણે ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકવાના નથી મિશ્રણની લાક્ષણિકતાને આધારે કહી શકાય કે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે મિશ્રણના આપણે ઉદાહરણો જોઈએ તો મીઠા અથવા ખાંડનું પાણીમાં દ્રાવણ આપણે લીંબુ શરબત બનાવીએ મીઠું અને ખાંડ નાખીએ આપણે પાણીની અંદર તો તેવી વખતે જો મીઠું વધારે પડી જાય તો આપણને મીઠાનો વધારે ટેસ્ટ આવે ખાંડ જો વધારે પડી જાય તો આપણને ખૂબ ગળ્યું લાગે દ્રાવણ તો આમ મિશ્રણની અંદર મિશ્ર થયેલા જે પદાર્થો છે પોતાનો મૂળભૂત ગુણધર્મ તો જાળવી જ રાખે તે જ રીતે પાણી અને તેલનું મિશ્રણ તમે પાણી અને તેલને મિક્સ કરી શકો તો તમે કહેશો કે ના પાણીની અંદર કંઈ તેલ મિક્સ થતું હશે આવું જે મિશ્રણ છે એને આપણે સરળતાથી અલગ પણ કરી શકીએ છીએ પાણીની અંદર તેલ કદી ભળતું નથી અને એક નિશ્ચિત રેખાથી આપણને બંને ઘટકો અલગ જ દેખાય છે એટલે કે બંનેના ઘટક કણો આપણે સ્પષ્ટ રીતે જુદા જુદા જોઈ શકીએ છે અને આપણે ભૌતિક પ્રક્રિયાથી પાણી અને તેલના મિશ્રણને અલગ કરવું હોય તો અલગ કરી શકીએ હા કોઈ અન્ય દ્રવ્યની અંદર આપણે એને ફેરવી શકતા નથી કારણ કે પાણી અને તેલ પોતાનો મૂળભૂત ગુણધર્મો તો જાળવી જ રાખે છે આમ આપણે મિશ્રણના બીજા ઉદાહરણ જોઈએ તો પાણી અને આલ્કોહોલનું દ્રાવણ પાણી અને કોપર સલ્ફેટનું મિશ્રણ તો આ રીતે આપણે મિશ્રણ એટલે શું એ જોયું હવે મિશ્રણમાં જે ઘટક કણો છે એનો જે સ્વભાવ છે તેને આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે અને આ રીતે મિશ્રણને બે પ્રકારમાં આપણે વહેંચી શકીએ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તો ચાલો પહેલાં આપણે સમાન મિશ્રણ એટલે શું તે બરાબર સમજી લઈએ તો આપણે સમાંગ મિશ્રણ એટલે શું તે જોઈએ આ પ્રકારના મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો સામાન્ય રીતે સમાન ભૌતિક સ્થિતિમાં હોય છે એટલે કે આપણે ઉદાહરણ જોઈએ તો ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ તો આપણે એને સમાન મિશ્રણ કહી શકીએ કે ખાંડના કણો જે છે એ ખાંડના દરેકે દરેક કણોની ભૌતિક સ્થિતિ કેવી હોય તો એક સમાન હોય તો આ રીતે એક સમાન સંગઠન ધરાવતા મિશ્રણને સમાન મિશ્રણ કહેવામાં આવે છે સમાન મિશ્રણમાં મિશ્ર થતા ઘટકો બધે જ એક સરખા હોય છે તેમને નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકતા નથી એટલે કે દ્રાવણ એક રસ થઈ ગયેલું હોય છે જ્યારે આપણે લીંબુ શરબત બનાવીએ કે ખાંડનું પાણીની અંદર દ્રાવણ બનાવીએ અને આપણે જો એના ઘૂંટડા ભરીએ તો આપણને દરેક ઘૂંટડે એક સરખો સ્વાદ લાગે છે કોઈ દિવસ એવું બને કે આપણે લીંબુનું શરબત પીતા હોઈએ ને પહેલો ઘૂંટડો મારીએ તો આપણને લીંબુનો જ ટેસ્ટ લાગે અને પછી બીજા ઘૂંટડે આપણને ખાંડનો જ ટેસ્ટ લાગે ત્રીજા ઘૂટડે આપણે જો કંઈ મીઠું ઉમેર્યું હોય તો એનો જ ટેસ્ટ આવે આપણને એવું બને કોઈ દિવસ તો ના એવું કોઈ દિવસ બનતું નથી આપણે જેટલા ઘૂંટડા ભરીએ એટલા આપણને દરેક ઘૂંટડે એક સરખો જ આપણને સ્વાદ મળે છે તો આમ સમાન મિશ્રણમાં જે મિશ્ર થતા ઘટકો છે એ બધે એક સરખા હોય છે જેમને નિશ્ચિત હદરેખાથી આપણે અલગ કરી શકતા નથી સમાન મિશ્રણના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ ઝીંક ધાતુનું કોપર ધાતુ સાથેનું મિશ્રણ સમાન મિશ્રણ જે છે એ દ્રાવણ તરીકે ઓળખાય છે ચાલો જોયું ને આપણે મિશ્રણમાં રહેલા જે ઘટક કણો છે એના સ્વભાવના આધારે આપણે તેના જે બે પ્રકાર પાડ્યા એમાંથી આપણે સમાંગ મિશ્રણ જોયું હવે આપણે જે જોઈશું એ વી સમાગ મિશ્રણ એટલે શું ચાલો ત્યારે જોઈએ વિ સમાંગ મિશ્રણ એટલે શું આ પ્રકારનું જે મિશ્રણ હોય એટલે કે વી સમાન મિશ્રણ હોય તો તેની અંદર મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ સામાન્ય રીતે જુદી જુદી હોય છે એટલે કે અસમાન સંરચના ધરાવતા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે જેમ કે હમણાં જ આપણે જોયું કે પાણી અને તેલનું મિશ્રણ એ વિસમાન મિશ્રણ છે વિસમાન મિશ્રણમાં મિશ્ર થતા ઘટકો બધે જ એક સરખા હોતા નથી તેમજ આવા મિશ્રણમાં પ્રત્યેક ઘટક એકબીજામાં ભળી જતા નથી આથી તેમના ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાય છે દાખલા તરીકે સોડિયમ ક્લોરાઈડ અને લોખંડના વેરનું જો આપણે મિશ્રણ બનાવીએ એટલે કે મીઠું અને લોખંડનો વેર બંનેને જો આપણે મિશ્ર કરીએ તે મિક્સ થશે તે જ રીતે મીઠું અને સલ્ફરનું મિશ્રણ પાણી અને તેલનું મિશ્રણ પાણી અને રેતીનું મિશ્રણ તો દોસ્તો આ ઉદાહરણો ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય એવું જ છે કે આ જે બધા ઘટકો છે એ નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાય છે તેઓ એકબીજામાં ભળી જતા નથી માટે તેઓને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે સમાગ અને વિસમાગ મિશ્રણ એટલે શું એ તો આપણે જોઈ લીધું હવે આપણે સમાગ અને વિસમાગ મિશ્રણ પ્રયોગ દ્વારા સમજીશું તેના માટે પ્રયોગ માટે સમાગ મિશ્રણ બનાવવા માટે મેં ખાંડ લીધી છે તેમજ પાણી લીધું છે દ્રાવ્ય પદાર્થ તરીકે ખાંડ અને દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કર્યો છે વિસમાન મિશ્રણ માટે પાણી અને તેલ એ બંનેને આપણે મિક્સ કરીને જોઈશું ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં હું પાણી ભરેલા ગ્લાસમાં કાંડ ઓગાડું છું આ આપણું સમાન મિશ્રણ તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો કે અહીં આપણને ખાંડના કણો દેખાતા નથી જાણે દ્રાવણ પારદર્શક એક રસ થઈ ગયેલું હોય એવું લાગે છે હવે આપણે બિરસમાન મિશ્રણ એટલે શું એ જોઈશું એક ચોક્કસ ભેદ રેખાથી આપણે બંને દ્રાવણોને તમે જોઈ શકો છો કે છૂટા પાડી શકીએ આ જે છે એ સમાન મિશ્રણ છે તેલ કદી પાણીની અંદર ભરતું નથી આપણે જાણીએ છીએ તો આ બી સમાન મિશ્રણનું ઉદાહરણ છે સમાંગ અને વિસમાંગ મિશ્રણ એટલે શું એ તો આપણે જોઈ લીધું જો તમને પરીક્ષાની અંદર સમાંગ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત પૂછાય તો તેના મુદ્દાઓ તમે આ રીતે રજૂ કરી શકો સમાંગ મિશ્રણ એક સમાન સંરચના ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે જેમ કે હમણાં જ આપણે જોયું ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ વિસમાન મિશ્રણ અસમાન સંરચના ધરાવતા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે જેમ કે હમણાં જ જોયું આપણે તેલ અને પાણીનું મિશ્રણ સમાગ મિશ્રણનો બીજો મુદ્દો આવા મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાતા નથી જ્યારે વીસમાંગ મિશ્રણને મિશ્ર થયેલા ઘટકો એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાય છે ત્રીજો મુદ્દો જોઈએ આપણે તેના ઘટકણોને અલગ કરવા માટે ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે એટલે કે સમાંગ મિશ્રણના જે ઘટકણો છે એને અલગ કરવું હોય એટલે કે મીઠા અને પાણીનું દ્રાવણ હોય અને આપણે મીઠાને પાણીના જાવણમાંથી અલગ કરવું હોય તો બાષ્પીભવન જેવી પ્રક્રિયા કરાવવી પડે એટલે કે સમાન મિશ્રણના ઘટક કણોને અલગ કરવા માટે ચોક્કસ પદ્ધતિની જરૂર પડે છે જ્યારે વી સમાન મિશ્રણના ઘટકોને ખૂબ સરળતાથી આપણે અલગ કરી શકીએ છીએ દોસ્તો સમાન મિશ્રણને આપણે સમજી શકીએ એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ તમે પ્રવૃત્તિની અંદર આપણે શું કરવાનું છે તો મીઠું અને લોખંડનો વેર એને આપણે બરાબર મિક્સ કરી દેવાનો છે આ સમાંગ મિશ્રણ છે કયું મિશ્રણ છે આ વિસમાન હવે શું કરવાનું તો મીઠું અને લોખંડનો વેર તમે જો કે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે મારે એને અલગ કરવું છે એટલે કે લોખંડના વેરને મીઠામાંથી છૂટો કરવો છે તો હું કેવી રીતે કરી શકું તો જુઓ બરાબર ધ્યાનથી આ મીઠાના જે સ્ફટિકો છે કે જેની અંદર લોખંડનો વેર ભળી ગયો છે તો હું એમાં જો મેગ્નેટ ફેરવું એટલે કે લોહ ચુંબક જો ફેરવું તો આ લોખંડના જે કણો છે આયનના જે કણો છે એ લોહ ચુંબક ઉપર ચોંટી જશે બધા જોઈ શકો છો તમે અને આ રીતે મીઠામાંથી આપણે ખૂબ સરળતાથી લોખંડના વેરને આપણે છૂટો કરી શકીએ વિષમાંગ મિશ્રણની આ જ ખાસિયત છે કે આપણે કોઈ પણ સરળ રીતે બે ઘટક કણોને અલગ કરવા હોય તો કરી શકીએ દોસ્તો દ્રાવણ એટલે શું તેના વિવિધ પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો તો ચાલો જોઈએ આપણે દ્રાવણ એટલે શું બે કે તેથી વધુ પદાર્થોનું બે કે તેથી વધુ જેમ કે આપણે લીંબુ શરબત બનાવીએ તો આપણે શું કરીએ લીંબુનો રસ ખાંડ મીઠું કે પછી કંઈ મરી પાવડર નાખીએ કે ચાટ મસાલો નાખીએ તો આ રીતે બે કે તેથી વધુ પદાર્થોનું એકરૂપ અથવા સમાંગ મિશ્રણ એટલે દ્રાવણ ટૂંકમાં દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક હવે તમને એમ થાય કે આ દ્રાવ્ય એટલે શું અને આ દ્રાવક એટલે શું તો જોઈએ આપણે દ્રાવક એટલે જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહે છે દ્રાવક એટલે પોતાની અંદર અગાળી નાખે એને દ્રાવક કહેવાય જેમ કે તમે અહીંયા જોઉં છો સ્ક્રીન ઉપર કે પાણી એ શું છે દ્રાવક અને એની અંદર શું ઉમેરવામાં આવે છે તો કે ખાંડ તો ખાંડ એ શું છે દ્રાવ્ય જેનો જથ્થો વધારે હોય તે દ્રાવક અને જેની માત્રા આપણે ઓછી લઈએ છે તે દ્રાવ્ય અને આમ દ્રાવ્ય અને દ્રાવક બે ભેગા થાય અને જે તૈયાર થાય એને કહેવાય દ્રાવણ આમ દ્રાવણ એટલે શું એ તમને સમજાઈ ગયું તો હવે આપણે દ્રાવણના પ્રકારો જોઈ લઈએ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણો તેમજ દ્રાવકની ભૌતિક સ્થિતિને આધારે દ્રાવણોને મુખ્યત્વે ત્રણ પ્રકારોમાં વહેંચી શકાય દ્રાવણના ત્રણ પ્રકારો ઘન પ્રવાહી અને વાયુ ચાલો તમને સ્ક્રીન ઉપર કોષ્ટક દેખાય છે એમાં દ્રાવણના પ્રકારો દ્રાવક દ્રાવ્ય પદાર્થ અને એના ઉદાહરણો તમે જોઈ શકો છો જેમ કે ઘન દ્રાવણ હોય અને દ્રાવક તરીકે કોપર હોય એટલે કે તાંબુ દ્રાવ્ય પદાર્થ એની અંદર ઝીંગ જો આપણે ઓગાળીએ તો આપણને પિત્તળ નામની મિશ્ર ધાતુ પ્રાપ્ત થશે તે જ રીતે પ્રવાહી દ્રાવણની જો વાત કરીએ તો દ્રાવક તરીકે પાણી લેવાનું દ્રાવ્ય પદાર્થ તરીકે ખાંડ હમણાં જ આપણે જોયું તો એનું ઉદાહરણ ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ ચાલો દ્રાવણનો પ્રકાર પ્રવાહી દ્રાવક તરીકે આપણે લેવાનું આલ્કોહોલ દ્રાવ્ય પદાર્થ તરીકે આપણે લેવાનું આયોડિન તો એનું ઉદાહરણ આયોડીનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ જેને આપણે ટીન્ચર આયોડિન કહીએ આપણને ઘૂંટણમાં કેવું કશે વાગે ત્યારે ટીન્ચર આયોડિન લગાડવામાં આવે છે ને એ ટીન્ચર આયોડિન દ્રાવણનો પ્રકાર પ્રવાહી દ્રાવક તરીકે પાણી લેવાનું દ્રાવ્ય પદાર્થ તરીકે વાયુ કાર્બન ડાયોક્સાઇડ તો શું બનશે સોડા વોટર ચલો ત્યાર પછી વાયુ દ્રાવણની જો વાત કરીએ દ્રાવક તરીકે વાયુ લેવાનો નાઇટ્રોજન વાયુ દ્રાવ્ય તરીકે ઓક્સિજન તો બનશે આપણી હવા હવામાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન અને એકવીસ ટકા જેટલો ઓક્સિજન વાયુ હોય છે આ તમે આઠમા ધોરણની અંદર શીખીને આવ્યા છો મિત્રો અત્યાર સુધી તો આપણા માઇન્ડમાં એમ જ હતું કે દ્રાવણ એટલે તો પ્રવાહી પ્રવાહી જે હોય એને જ આપણે દ્રાવણ તરીકે ઓળખીએ પણ ના એવું નથી આપણે આ કોષ્ટકમાં જોયું કે ઘન અથવા તો વાયુ પણ દ્રાવણ હોઈ શકે ઘન પદાર્થો પણ દ્રાવણ બનાવી શકે અને હવા પણ દ્રાવણ બનાવી શકે એટલે કે વાયુ પણ દ્રાવણ બનાવી શકે એટલે વાયુ દ્રાવણનું ઉદાહરણ ઉદાહરણ આપણે જોયું નાઇટ્રોજન અને ઓક્સિજન એ બેને જો મિક્સ કરવામાં આવે તો આપણી હવા બને એ જ રીતે ઘન દ્રાવણો જો બધા ભેગા થાય તો મિશ્ર ધતુઓ આપણને મળે દ્રાવણના અન્ય ઉદાહરણો આપણે જોઈએ ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે આ દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય પદાર્થ છે ઘન છે અને પાણી એ દ્રાવક છે જે પ્રવાહી છે બીજું ઉદાહરણ આપણે જોઈએ આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને પિંચર આયોડિન કહેવામાં આવે છે પિંચર આયોડિનમાં આયોડીન ઘન છે ઘન દ્રાવ્ય છે અને આલ્કોહોલ પ્રવાહી દ્રાવક છે અને આમ ઘન અને પ્રવાહીનું દ્રાવણ એટલે ટિન્ચરઆયોડીન તે જ રીતે સોડા વોટર તો સોડા વોટર જેવું વાયુયુક્ત પીણું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક તરીકે પાણી હોય છે એટલે આપણે જે સોડા પીએ છીએ બજારમાંથી બોટલમાં જે સોડા આપણને મળે છે એ શું છે તો વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે ચાલો તે જ રીતે આપણે જોઈએ કે હવા એ વાયુનું વાયુમાં બનાવેલું દ્રાવણ છે હવા ઘણા બધા વાયુઓનું સમાન મિશ્રણ છે જેમાં બે મુખ્ય ઘટક ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજનનું એકવીસ ટકા અને નાઇટ્રોજનનું ઇઠ્યોતેર ટકા જેટલું હવામાં પ્રમાણ હોય છે બીજા વાયુઓ પણ હોય છે પણ ખૂબ ઓછી માત્રામાં બીજા વાયુઓ રહેલા હોય છે તો આ વિડીયોની અંદર આપણે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે પ્રકરણની અંદર આપણે શુદ્ધ પદાર્થ એટલે શું મિશ્રણ એટલે શું મિશ્રણના પ્રકારો સમાંગ અને વિસમાંગ મિશ્રણ તેમજ આપણે દ્રાવણ એટલે શું એ જોયું હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મિશ્ર ધાતુઓ એટલે શું તે જોઈશું મિત્રો તમને અહીં સ્ક્રીન ઉપર અસાઇનમેન્ટ દેખાય છે આ પ્રશ્નોના જવાબો તમારે સાયન્સની ફૂલ સ્કેપ સાઇઝની નોટમાં લખીને તૈયાર રાખવાના છે